સમાચાર જોઈએ વિસ્તાર. સૌપ્રથમ વાત કરીએ ટ્રક ડ્રાઈવરોની હડતાળ લઈને, ખૂબ જ મોટા સમાચાર જેમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળ સમેટાઈ ગઈ છે. હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો લાગુ નહીં થાય, 10 વર્ષની સજા અને દંડનો કાયદો હાલ લાગુ નહીં થાય. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તેની જાહેરાત કરી છે. સરકાર સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે રીતે ટ્રક ડ્રાઈવરો દ્વારા એક બાદ એક જે હડતાળ છે તે કરવામાં આવી ગુજરાત તેમજ સમગ્ર ભારતભરમાં, કારણ કે જે કાયદો છે તેમાં કડક બનાવવામાં આવ્યો હતો. હિટ એન્ડ રનનો કાયદો તે હાલ લાગુ નહીં થાય તેવી જે એડવાઇઝરી છે તે બહાર પાડવામાં આવી છે. 10 વર્ષની સજા અને જે મસ્ત મોટો દંડ હતો તે તેમાં લાગુ કરવામાં આવનાર હતો, પરંતુ હાલમાં તે કાયદો લાગુ નહીં થાય. કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. संहिता की धारा 106(2) में 10 साल की सजा तथा जुर्माने के प्रावधान के बारे में वाहन चालकों की चिंता का संज्ञान लिया तथा ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस के प्रतिनिधियों से आज 2 जनवरी 2024 को विस्तृत चर्चा की. सरकार ये बताना चाहती है कि ये नए कानून एवं प्रावधान अभी लागू नहीं हुए हैं. हम ये भी बताना चाहते हैं कि भारतीय न्याय संहिता की धारा 106(2) को लागू करने से पहले ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस से विचार विमर्श करने के बाद ही निर्णय लिया जाएगा. हम ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस तथा सभी वाहन चालकों से अपील करते हैं कि आप अपने अपने कामों पर वापस लौट आए. માટે એસોસિયેટ એડિટર દીક્ષિત ઠકરાર જોડાઈ ચુક્યા છે. દીક્ષિત, ડ્રાઈવરોના ભારે વિરોધ બાદ અંતે જે નિર્ણય લેવામાં આવ્યો છે કે હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો લાગુ કરવામાં નહીં આવે. પ્રતિપાલ, છેલ્લા ઘણા બધા દિવસથી ને ખાસ છેલ્લા 3 દિવસથી હડતાલ છે તે ચાલતી હતી અને હવે હડતાલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અજય ભલ્લાની જે રીતે આપણે બાઇટ સાંભળ્યું તે રીતે હાલ પૂરતો આ કાયદો છે તે લાગુ નહીં થાય. મહત્વની વાત છે કે અત્યાર સુધી હિટ એન્ડ રનનો જે કરનાર વ્યક્તિ છે તેને 10 વર્ષની સજા છે તે કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો, પરંતુ જે 3 દિવસથી ગુજરાત અને ગુજરાત સહિત દેશભરમાં જે રીતે વિરોધ પ્રદર્શન થયું કે પેટ્રોલ ડીઝલ ન મળી જાય, શાકભાજીના ભાવ પણ મોંઘા થયા, તો આ તમામને લઈને ગૃહ વિભાગ છે કેન્દ્ર સરકારનું જે એક્શનમાં આવ્યું અને આજે બેઠક છે તે થઈ હતી. અજય ભલ્લા સાથે મોડી રાત સુધી એટલે કે લગભગ 9:30 વાગ્યા સુધી આ બેઠક ચાલી રહી હતી અને 9:30 વાગે બેઠક બાદ અજય ભલ્લાએ સ્ટેટમેન્ટ છે તે આપ્યું છે કે હાલ પૂરતી આ સજા છે તે લાગુ નહીં થાય, આમાં સંશોધન કરવામાં આવશે અને ત્યારબાદ નવી જાહેરાત છે તે કરવામાં આવશે. પરંતુ મહત્વની જાહેરાત કે હાલ આ કાયદો છે તે મોકૂફ રાખી દેવામાં આવ્યું છે અને હડતાલ છે તે સમેટાઈ ગઈ છે. આભાર દીક્ષિત માહિતી બદલ. તો જે રીતે ડ્રાઈવરો દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા, રોડ રસ્તા ચક્કા જામ કરવામાં આવ્યા, તેને લઈને ખાસ જો અમદાવાદની પણ વાત કરવામાં આવે તો અમદાવાદના પણ એમ ટેસ્ટના કેટલાક ડ્રાઈવરો દ્વારા પણ હડતાળ છે તે પાડવામાં આવી હતી. ત્યારબાદ મોટા ભાગે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં જે ટ્રક ડ્રાઈવરો હતા તેઓના દ્વારા પણ હડતાળ પાડવામાં આવી હતી. જે એસોસિએશન છે ટ્રાન્સપોર્ટ એસોસિએશન, તેઓની જે હડતાળ હતી તે દિવસે ને દિવસે ઉગ્ર બની રહી હતી. ગઈકાલે જે રીતે કચ્છમાં પણ સામખિયાળી હાઈવે ઉપર ખૂબ જ ચક્કા જામ કરવામાં આવ્યો હતો, ટાયરો પણ સળગાવવામાં આવ્યા હતા, તેને લઈને પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.